Hello student, good morning. Learn well sem 2 ની book માં page number 82 ઉપર match the opposites આપેલા છે. હવે આગલા વિડિયો માં તમે opposites શીખી જ ગયા છો તો હવે આપણે અહીંયા picture ઉપરથી એને match કરવાના છે. તો પહેલું picture કેનું છે? cup નું છે ને એમાં જો tea આપેલે એટલે કે ચા આપેલી છે ને ચા કેવી છે? ગરમ છે. ગરમ નું વિરોધાર્થી શું થાય? ઠંડુ. ગરમ એટલે hot અને એનું opposite શું થાય? cold. તો આમાંથી તમારે કોલ્ડ એટલે કે ઠંડી વસ્તુ ગોતવાની. તો જો આ તો ફેસ છે, આ બલૂન છે, તો અહીં જો આઈસ્ક્રીમ આપેલું. આઈસ્ક્રીમ કોણ આપેલો છે ને કેવો હોય? ઠંડો. તો અહીંયા હોટ ને કોલ્ડ સાથે મેચ કરવાનું. નેક્સ્ટ જો કેનો પિક્ચર છે? બોયનું છે ને બોય કેવો છે? ઊભો છે. ઊભો એટલે સ્ટેન્ડ. અહીંયા તમારે આ લાઇનમાં જોવાનું કે એની સાથે કંઈ મેચ થાય એવું છે. તો કે જો અહીંયા એના જેવો જ બોય આપેલો છે અને એ ક્યાં છે? બેઠેલો છે, ઊભેલો છે નહીં. તો ઊભાનું વિરોધાર્થી શું થાય? બેસવું. એટલે કે સ્ટેન્ડ એનું ઓપોઝિટ થાય સીટ. તો હવે સ્ટેન્ડને સીટ સાથે મેચ કરવાનું. નેક્સ્ટ ફેસ આપેલો છે, કેવો ફેસ છે? હેપી ફેસ. જો આ સ્માઈલ એમ ઉપરથી તમને ખબર પડી જ ગઈ છે આ ગર્લ કેવી છે, હેપી છે. તો હેપીનું ઓપોઝિટ શું થાય? સેડ. તો અહીંયા જો પહેલો જ ફેસ આપેલો છે સેડ છે એવો, તો એ બેને મેચ કરી દેવાનું. તમને પિક્ચર ઉપરથી ખબર પડી જ જશે. જો અહીંયા બલૂન આપેલું છે, એ બલૂન કેવું છે? ફેટ છે, એટલે કે એમાં હવા વધુ ભરેલી છે. તો અહીંયા જો બીજું બલૂન આપેલું છે પણ એ કેવું છે? થીન છે, એટલે કે પતલું છે. ફેટ એટલે જાડું અને થીન એટલે પતલું. તો એ બેને મેચ કરી દેવાનું. નેક્સ્ટ જો ગ્લાસ આપેલો છે, એમાં જ્યુસ આપેલું છે. ગ્લાસ કેવો છે? જ્યુસથી ભરેલો છે, એટલે કે ફૂલ છે. હવે જો અહીંયા લાઇનમાં જોવાનું બીજું એવું એક પિક્ચર છે, તો જો અહીંયા લાસ્ટમાં ગ્લાસ આપેલો છે અને કેવો છે? સાવ ખાલી છે. ખાલી એટલે એમ્પ્ટી. ફૂલનો ઓપોઝિટ શું થાય? એમ્પ્ટી. તો એ બેને મેચ કરી દેવાનું. હવે લાસ્ટમાં જો અહીંયા બોલ આપેલો છે, એ બોલ કેવો છે? બિગ છે. અને આ લાઇનમાં જોશો તો અહીંયા બોલ આપેલો છે પણ એ કેવો છે? સ્મોલ. તો બિગનો ઓપોઝિટ શું થાય? સ્મોલ. તો એ બેને મેચ કરી દેવાનું. આ રીતે તમારે પેજ નંબર 82 ઉપર મેચ કરવાના છે. નેક્સ્ટ પેજ નંબર 83 ઉપર લુક એટ ધ પિક્ચર્સ, સર્કલ ધ કરેક્ટ વર્ડ. હવે પિક્ચર જોવાનું અને એ પિક્ચર ઉપરથી જે સાચો સ્પેલિંગ એને શૂટ કરતો હોય એમાં તમારે સર્કલ કરવાનું. હવે જો ધ કોફી, પછી કોફીનું પિક્ચર આપેલું છે ને ઇઝ, પછી હોટ ઓબ્લિક કોલ્ડ. હવે આ કોફી છે એ કેવી છે? હોટ છે કે કોલ્ડ છે? તો હવે જો તમને અહીં ખબર છે આમાં ધુવાળા નીકળે છે, તો એ કેવી હોય? હોટ. હોટમાં તમને સર્કલ કરીને આપ્યું છે. નેક્સ્ટ ટુ નંબરમાં ધ આઈસ્ક્રીમ. જો આઈસ્ક્રીમ આપેલું છે પછી ઇઝ હોટ ઓબ્લિક કોલ્ડ, એટલે કે આન્સર શું આવશે? કાં હોટ આવશે અથવા તો કોલ્ડ આવશે. તો આઈસ્ક્રીમ કેવું હોય? કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. તો આમાં શું કરવાનું? સર્કલ. નેક્સ્ટ થ્રી નંબરમાં ધ સ્ટોન. સ્ટોન એટલે શું થાય? પથ્થર. પછી ઇઝ હાર્ડ ઓબ્લિક સોફ્ટ. હવે પથ્થર હાર્ડ હોય કે સોફ્ટ? હાર્ડ એટલે કઠણ અને સોફ્ટ એટલે સાવ આમ પોચું હોય. તો આ પથ્થર કેવું હોય? હાર્ડ. તો એમાં શું કરવાનું? સર્કલ. નેક્સ્ટ ફોર નંબરમાં ધ ફેધર ઇઝ હાર્ડ ઓબ્લિક સોફ્ટ. હવે ફીધર એટલે પીછું આપ્યું છે, એ કેવું હોય? હાર્ડ હોય કે સોફ્ટ હોય? તો એ સાવ સોફ્ટ હોય, એટલે એમાં શું કરવાનું? સર્કલ. નેક્સ્ટ ધ ડોલ. જો અહીંયા ડીંગલી આપેલી છે. ઇનસાઇડ આઉટસાઇડ ધ બોક્સ. હવે ડોલ છે એ ઇનસાઇડ એટલે બોક્સની અંદર છે કે આઉટસાઇડ એટલે બોક્સની બહાર છે? પિક્ચર ઉપરથી ખબર પડી જ ગઈ છે કે આ ડોલ છે એ બોક્સની અંદર છે. અંદર એટલે ઇનસાઇડ. તો આમાં તમારે સર્કલ કરવાનું. આ તમારી સમજવા માટે પેજ આપેલું છે, આ એક્ઝામમાં પૂછાશે નહીં. ધ બોલ, પછી અહીંયા પિક્ચર આપ્યું છે. જો આ બોક્સ એ છે અને બોલ છે. હવે ઇઝ ઇનસાઇડ ઓબ્લિક આઉટસાઇડ ધ બોક્સ. હવે આ બોલ છે એ બોક્સની અંદર છે કે બહાર છે? તો જો તમને દેખાય છે ક્યાં છે? બહાર છે. બહાર એટલે આઉટસાઇડ. તો એમાં શું કરવાનું? સર્કલ. એના પછી નેક્સ્ટ પેજ નંબર 84 ઉપર એક્ઝામ્પલ આપેલા છે. 7 નંબરમાં ધ ટ્રી. અહીંયા ટ્રીનું પિક્ચર આપેલું છે ઇઝ ટોલ ઓબ્લિક શોર્ટ. હવે ટી છે એ કેવું છે? ટોલ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું. તો આ ઝાડવું છે, ઝાડ છે એ કેવું છે? લાંબુ છે. તો આમાં ટોલમાં શું કરવી દેવાનું? સર્કલ.
Next, 8 number માં the plant. હવે તમને ખબર જ છે કે નાનું જે ઝાડ હોય એને પ્લાન્ટ કહેવાય, છોડવું હોય એને, અને મોટું હોય એને ટ્રી કહેવાય. તો જો આને પ્લાન્ટ કીધું છે ને આને ટ્રી કીધું છે. હવે એ તો તમને ખબર જ છે કે આમાંથી આ પ્લાન્ટ હોય એ ટોલ હોય કે શોર્ટ હોય, તો કે શોર્ટ જ હોય, જે નાનું હોય. તો એમાં શું કરી દેવાનું શોર્ટમાં? સર્કલ. શોર્ટ એટલે ટૂંકું. નેક્સ્ટ 9 નંબરમાં ધ બોય. અહીંયા બોય આપેલો છે. ઇઝ ફેટ ઓબ્લિક થીન. હવે ફેટ અને થીનનો મિનિંગ તો તમને ખબર પડી જ ગઈ. ફેટ એટલે શું થાય? જાડું, અને થીન એટલે પતલું. તો આ બોય કેવો છે, જાડો છે કે પતલો છે? તો કે જાડો છે, એટલે ફેટમાં સર્કલ કરી દેવાનું. નેક્સ્ટ એના પછી 10 નંબરમાં ધ ગર્લ. હવે ગર્લનું પિક્ચર આપેલું છે અને ઇઝ ફેટ ઓબ્લિક થીન. હવે આ ગર્લ છે એ કેવી છે, ફેટ છે કે થીન છે? તો કે થીન. થીન એટલે પતલી. નેક્સ્ટ ધ લાયન. જો અહીંયા લાયન આપેલો છે. ઇઝ બિગ ઓબ્લિક સ્મોલ. હવે લાયન કેવો હોય? બિગ એટલે મોટો હોય કે નાનો હોય? તો કે મોટો. તો અહીંયા બિગમાં શું કરી દેવાનું? સર્કલ. અને લાસ્ટ 12 નંબરમાં ધ માઉસ. હવે માઉસનું પિક્ચર આપેલું છે, પછી ઇઝ બિગ ઓબ્લિક સ્મોલ. માઉસ કેવું હોય, નાનું હોય કે મોટું હોય? તો કે નાનું. તો અહીંયા એમાં સ્મોલમાં સર્કલ કરી દેવાનું. આ રીતે તમારે પિક્ચર ઉપરથી સર્કલ કરવાના છે. આજના હોમવર્કમાં તમારે લર્નવેલ સેમ 2ની બુકમાં પેજ નંબર 82, 83 અને 84 ફિલઅપ કરવાના છે.